નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપની સાથે સ્ટારકાસ્ટ અહીંયા ઉપસ્થિત છે, જે છે રાજન રાઠોડ એન્ડ વિવેકા પટેલ. રાજનજી, આપનું સ્વાગત છે અને વિવેકાજી, આપનું પણ હું સ્વાગત કરું છું. આ સ્ટારકાસ્ટ જે છે એ સુરતમાં આવ્યા છે, આપણે એમનું સ્વાગત અને સન્માન બંને કરીએ છીએ. અને સૌથી પહેલા તો જે પણ જે મૂવી આવી રહી છે, આપણે જે મૂવીના પ્રમોશન માટે અહીંયા ઉપસ્થિત થયા છે, તો આપને ઓલ ધ બેસ્ટ, આપની મૂવી ખૂબ જ સક્સેસ જાય એવી શુભકામના. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આ સાહિલ જિંદગીની શોધમાં ભાવનગરના એક પ્રતિષ્ઠિત લીલા ગ્રુપના કમલકાંત શર્મા LFC ફિલ્મના બેનર હેઠળ આ ફિલ્મ બની છે. અને આ ફિલ્મની અંદર ખાસ એક વાત એવી છે કે આ ફિલ્મની અંદર એક બોલિવૂડ એક્ટર જે પ્રેમ ચોપરા છે, તે પણ તેમની પણ આ મુખ્ય ભૂમિકા છે. તો દર્શક મિત્રો, એવું બની શકે છે કે ગુજરાતી ફિલ્મની અંદર પહેલી વખત આવા બોલિવૂડ એક્ટર ભૂમિકા ભજવી રહ્યા છે, અને એમને આપણે જોઈશું ગુજરાતી મૂવીની અંદર ગુજરાતી ડાયલોગ સાથે. તો કંઈક નવું જ તમને જોવા મળશે. અને આ ફિલ્મ એક પત્રકારની વાત અને તેના સંઘર્ષની વાર્તા રિલેટેડ આ ફિલ્મ બનાવી છે. તો એવું લાગે છે કે આવી ફિલ્મ પહેલીવાર કદાચ બની રહી છે ગુજરાતીની અંદર. તો મિત્રો, આપણે જાણીશું આ લોકો પાસેથી જ કે આ ફિલ્મની અંદર શું છે અને કેવી રીતે પહોંચી આ ફિલ્મ સુધી. પહેલા રાજનજી, આપની સાથે થોડી વાતો કરીશું. આપ એક્ટર છો આ ફિલ્મની અંદર, તો સૌથી પહેલા તો આપણે આગળ કોઈ ફિલ્મ સિરિયલ એવું કંઈ કર્યું છે કે ડાયરેક્ટ તમે આમાં રોલ કર્યો છે? હજી સૌથી પહેલા તો હું કહીશ કે સુરતમાં આવીને મને બહુ સારું ફીલ થાય છે. સુરતના લોકોનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે, તમારો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે, થેન્ક યુ. અને હું જણાવું કે આ ફિલ્મ પહેલા હું લગભગ 12 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. એ 12 વર્ષ પહેલા મેં મારી કરિયરની શરૂઆત કરી હતી, એઝ અ સ્ટ્રીટ પ્લેથી શરૂઆત કરી હતી. સ્ટ્રીટ પ્લે પછી ઘણા જ બધા પ્લે કરેલા છે, ઉર્દુ પ્લે કરેલા છે, ગુજરાતી પ્લે કરેલા છે, હિન્દી પ્લે કરેલા છે, ઇંગ્લિશ પ્લે કરેલા છે. સો પ્લે પછી ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ, શોર્ટ ફિલ્મ્સ, એન્કરિંગ, સ્ટેજ શોઝ, આ બધું આ 12 વર્ષની અંદર મેં કર્યું છે. મેં અને મારું એવું માનવું છે કે કોઈ પણ એક્ટરે થોડા થોડા ટાઈમ પછી પોતાને શાર્પ કરવો જોઈએ. તો હું કોઈ પણ 6 મહિના થાય, 3 મહિના થાય, તો મારે શાર્પ કરવા માટે હું કોઈ અમારે એક સર્ચ એની ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં, કોઈ થિયેટર જોઈન કરું, તો આ રીતે મારી એક્ટિંગને એ રીતે શાર્પ કરતો રહું. મેં સિરિયલમાં પણ કામ કર્યું છે, એઝ અ અસિસ્ટન્ટ ડિરેક્ટર, એઝ અ પ્રોડક્શન મેનેજર કામ કર્યું છે, એઝ એન કેરેક્ટર આર્ટિસ્ટ પણ કામ કરેલું છે. તો આ મૂવીની અંદર તમે શું ભૂમિકા ભજવી રહ્યા છો? આ મૂવીની અંદર હું પોતે જ સાહિલ છું. ફિલ્મનું જે ટાઇટલ છે એ મારા કેરેક્ટર ઉપર જ લીધેલું છે, સાહિલ. અને આની અંદર મારું ભૂમિકા છે એક પત્રકાર જે બહુ જ ફેમસ છે અને સ્ટિંગ ઓપરેશન કરે છે. એકચ્યુઅલી હું જયારે કોલેજ કરતો એ ટાઈમે અમે લોકો આવી રીતે અમારા પ્રોજેક્ટ્સ હતા, મેં માસ કોમ્યુનિકેશન કરેલું છે પુણેથી. તો અમે લોકો ઘણા એવા સ્ટિંગ ઓપરેશન્સ કરેલા છે એઝ અ કોલેજ નો પ્રોજેક્ટ એક્સપિરિયન્સ. સાથે તમે આ ફિલ્મ કરી છે એટલે તમને શૂટ વખતે કે તકલીફ મારાથી નહીં પડી હશે? ના, તકલીફ તો જો કે શૂટિંગની આખી વસ્તુ જ અલગ છે, બટ શું એક કેરેક્ટર મને ખ્યાલ હતો. જર્નલિઝમ એ મારો એક ફેવરિટ સબ્જેક્ટ છે, કે મને પહેલા ઈચ્છા બી હતી કે હું જર્નલિસ્ટ બનું. કેમ કે જર્નલિસ્ટ જ એ છે કે જે દુનિયા ચેન્જ કરી શકે, જેની ઉપર લોકો ટ્રસ્ટ કરે છે. આજે મીડિયા ઉપર જ આપણે ટ્રસ્ટ કરીને બધી વાતો માનીએ છીએ. સો એક સ્ટિંગ ઓપરેશન કરે છે એવા જર્નલિસ્ટની કહાની છે, એનો સ્ટ્રગલ છે, એ કેરેક્ટર મેં કર્યું છે આ ફિલ્મની અંદર સાહિલ. જી, ખૂબ જ સરસ. આ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થયું હતું? જી, આ ફિલ્મનું શૂટિંગ ભાવનગરમાં થયેલું છે, અને મોટાભાગનું શૂટિંગ દીવની આજુબાજુના એરિયામાં અને દીવમાં થયેલું છે, જેમાં સારા સારા બીચીસ અમે લીધેલા છે, બેરન આઈલેન્ડ પણ લીધેલા છે. આ ફિલ્મની સાથે બીજા કયા એવા કેરેક્ટર્સ જોડાયા છે? અને એવું બી સાંભળવા મળ્યું છે કે ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો આની અંદર ભૂમિકા ભજવી રહ્યા છે, તો એના વિશે થોડુંક કહેવા. આમાં સૌથી ફેમસ જેમ કીધું મેડમે કે પ્રેમ ચોપરા તો છે જ, જેના તમને બધા જ ડાયલોગ સાંભળવા મળશે, જે તમે હિન્દી ફિલ્મમાં સાંભળેલા છે
એ હવે તમને જે ગુજરાતી ફિલ્મ ની અંદર જયારે સાંભળવા મળશે ત્યારે એની મજા જ અલગ છે. હા, અમને કામ કરવાની બી બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, ઘણું બધું શીખવા મળ્યું એમની પાસે. તદઉપરાંત ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે અત્યારે હાલમાં નામાંકિત જે એક્ટરો છે, જેમ કે ચેતન દહિયા છે, જિગ્નેશ મોદી છે, ઇલેશ શાહ છે, આ લોકો ઘણા બધા પ્લેસ બી કરે છે અને મૂવીઝ બી કરેલી છે. અને તદઉપરાંત છે મનીષાબેન ત્રિવેદી, જે કલર્સ ચેનલમાં સિરિયલમાં આવે છે, ભૂમિકાબેન પટેલ છે, પછી ડોક્ટર ભૂપેન્દ્ર ચૌધરી છે, આ બધા એવા કલાકારો થિયેટરના જે છે કે જેને લોકો જોવા એના પરફોર્મન્સ ઉપર ફિદા છે. ખૂબ જ સરસ આપણે હવે વાત કરીએ છીએ બ્યુટીફુલ લેડી વિવેકા પટેલ, જે આ ફિલ્મને લીડ રોલ કરી રહ્યા છે અને એક્ટર્સ છે, આપણે એમના વિશે વાતો કરીશું. આપ પહેલેથી જ એક્ટિંગ ફિલ્મમાં તમને શોખ છે કે હમણાં જ તમે ફર્સ્ટ ફિલ્મ કરી છે? મારી ક્યારે મારું સ્ટડીઝ તો મેં આઈટી એન્જિનિયરિંગ કર્યું છે અને હું 3-1 વર્ષથી ગુજરાતી ડ્રામા સાથે જોડાયેલી છું, એટલે મારું સ્ટાર્ટિંગ ડ્રામાથી થયું છે અને પછી મેં ઇન્ડસ્ટ્રી મતલબ ટીવી સ્ક્રીનથી કામ મેં પછી સ્ટાર્ટ કર્યું. 1.5 વર્ષથી હું ડીડી ગીરના સિરિયલ્સ કરેલી છે અને આની પહેલા પણ મારું એક ફેસબુક ધમાલ કોમેડી મૂવી આવી ગયું અને હાલ સાહિલમાં લીડ એક્ટર છું અને આની પછી એક મારું બજાવા ફિલ્મ આવી રહ્યું છે. ખૂબ સરસ. તમે જ્યારે આ ફિલ્મમાં સિલેક્ટ થયા ત્યારનું એ જે તમારું ડ્યુરેશન હતું, મીન્સ કે તમે કેવી રીતે સિલેક્ટ થયા એ અમને કહો. મારું સિલેક્શન તો ઓડિશન્સથી જ થયું છે. હા, એટલે જ ઓડિશન તમે કેવી રીતે આપ્યું અને કેવી રીતે તમે સિલેક્શન થયા? હા, એટલે મારું સિલેક્શન આમાં ઓડિશન્સથી જ થયું છે. મેં જસ્ટ ઓડિશન માટે અમે કહેવાય ને કે ટેકનિકલી ઓડિશન થયું, સ્ક્રીન ટેસ્ટ થયું મારું અને પછી કેરેક્ટર કીધું કે જર્નાલિસ્ટનું કેરેક્ટર છે, તમે પરફોર્મ કરી શકશો કે નહીં, તો એના પર થોડુંક રિસર્ચ કર્યું અને પછી મેં અમને ઓડિશન્સના વિડીયોઝને બધા આપ્યા પછી સિલેક્શન. મતલબ આ જે સિલેક્શનની જે વાત આવે છે ને ત્યારે એ લોકોને સાંભળવાની એટલા માટે ગમે કે જ્યારે કોઈ પણ લોકો એક્ટર બનવાની જે મગજમાં હોય કે મને એક્ટર બનવું છે અને બહુ બધી જગ્યાઓ પર જ્યારે એ લોકો ઓડિશન આપતા હોય અને ત્યાં એને નિરાશા મળતી હોય, એને એક્ટિંગ મળતી નહીં, કામ નહીં મળતું હોય, તો એવા લોકો માટે આ એક પ્રેરણાનું હતું એટલે મારે તમને પૂછવું પડ્યું. સાચી વાત છે, કેમ કે ઓડિશન્સમાં રિજેક્શન્સ તો મારા પણ બહુ જ થયા છે. આમની સાહિલ પહેલા બી મેં કેટલા બધા ઓડિશન્સ આપ્યા હશે કે જેમાં રિજેક્શન જ થયું છે એમ, પણ કહેવાય ને કે ઘડામણ થાય છે ત્યાંથી. રિજેક્શન્સથી સાહિલમાં મેં એટલું સારું એવું કામ કર્યું કે મને સેટિસ્ફેક્શન છે એમ કે મેં કેરેક્ટર પર ફોકસ કરી શકી છું. અમારા જે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે એને તમે શું સંદેશો આપશો? સંદેશો હું એ આપવા માંગુ છું કે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, જેમ કે ઓડિશન્સ ની વાત થઈ તો મને એ કહેવું છે કે ઓડિશન્સ શું હોય છે, એટલું જનરલી લોકો સમજતા નથી. ઓડિશન્સમાં લોકો એમ થાય કે હું રિજેક્ટ થઈ જાઉં છું, મારું કંઈ ચાલતું નથી, મને આવડતું નથી. ઓડિશન્સમાં એવું નથી હોતું. ઓડિશન્સ લાઈક એ કેરેક્ટર શું છે, એમની જે ઓડિશન્સ લે છે એમની રિક્વાયરમેન્ટ શું છે, એના ઉપર તમારું સિલેક્શન છે, નહીં કે તમારે એકલા લુક ઉપર જ છે. તમારું લુક જો કોઈ કેરેક્ટરને મેચ થતું હોય તો તમે તમારી નેચરલ એક્ટિંગ થી બી તમારું સિલેક્શન થઈ શકે, થઈ શકે. જી, જો હું આ મૂવી માટે હું કહેવા માંગીશ કે આ મૂવી જર્નાલિસ્ટ પર બેઝ છે, જર્નાલિઝમ પર બેઝ છે અને મારું કેરેક્ટર રિપોર્ટરનું છે કે જે રિપોર્ટરની જોબ આઈ થિંક બહુ જ ટફ છે. આ મૂવીમાં પણ મેં જેટલા બી સ્ટાર્ટ થયું શૂટ એટલે તમે બધા બહુ બધા લેડી રિપોર્ટર્સને હું મળી, એમની બોડી લેંગ્વેજ, એમની વાત કરવાની રીત, એ બધું મેં બહુ ઓબ્ઝર્વ કર્યું. મારા તો પત્રકાર કેવી રીતે બન્યા હશે અને પત્રકારનું એક સંઘર્ષ, આ બંને
બંને વાતને આ ફિલ્મની અંદર રજૂ કરવામાં આવી છે. મિત્રો, આ ફિલ્મ રિલીઝ ક્યારે થશે એ વિશે આપણે પાછી વાત કરીશું એમની સાથે, પણ એ પહેલાં હું થોડું કહેવા માંગીશ કે મિત્રો, હાલમાં જે ગુજરાતી ફિલ્મનો એક નવો ટ્રેન્ડ જે આવ્યો છે, જેમાં ફૂલ જોશમાં બધી જ મૂવી જઈ રહી છે, અને તમે જોશો તો દર શુક્રવારે કોઈ એક ગુજરાતી મૂવી રિલીઝ થતી હોય છે. તો એમાં એક આ વધુ એક મૂવી રિલીઝ થશે અને એને સારો પ્રતિસાદ મળે એવી આપણે એમને શુભકામના તો આપી જ દીધી છે. અને બીજી વસ્તુ, જે ગુજરાતી લોકો અત્યારે સ્વીકારી રહ્યા છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જે આવે છે એની સાથે ગુજરાતી ફિલ્મ સ્વીકારી રહ્યા છે લોકો, અને એની સાથે દરેક બોક્સ ઓફિસની અંદર જોઈએ તો ગુજરાતી મૂવીને હાઉસફુલ નો ટેગ બી મળી રહ્યો છે. ઘણી મૂવી હાઉસફુલ પણ જઈ રહી છે, તો જરૂરથી આપણી મૂવી પણ ખૂબ સરસ હાઉસફુલના ટેગ સાથે આગળ આવે એવી અમે શુભકામના આપીએ છીએ ફરીથી. અને આપણે દર્શક મિત્રોને જણાવીએ કે આ મૂવી ક્યારે રિલીઝ થવાની છે. આ મૂવી અમે પ્લાન કરીએ છીએ કે જુલાઈ ફર્સ્ટ વીકમાં રિલીઝ કરીએ, રથયાત્રાના ટાઈમ આસપાસ. જી જી. અને YouTube પર આનું ટીઝર અને ટૂંક સમયમાં આવી જશે. તમને ફર્સ્ટ લુક જોવા મળશે યુટ્યુબની અંદર. તમે જશો તો LFC ફિલ્મ્સ કરીને ચેનલ છે અને તમે જોશો, અને સાહિલ SAHIL સાહિલ ફર્સ્ટ લુક કરીને તમને આનો ફર્સ્ટ લુક જોવા મળશે. અને આ પ્રોમિસ, તમે જસ્ટ ફર્સ્ટ લુક જોશો એટલે તમને એ પ્રોમિસિંગ લાગશે અને તમે ડિસાઈડ કરશો કે મારે આનું ટીઝર ટ્રેલર અને મૂવી જોવા જવું છે. તો ખૂબ સરસ, આપણે આ બંને કલાકારોને મળીને ખૂબ આનંદ થયો હશે મિત્રો. અને આ બંને કલાકારોને ફરીથી જોવા માટે તમે જરૂરથી આ શાહીન મૂવી જોવા માટે જજો એવી અમારી શુભકામના. થેન્ક યુ સો મચ, ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.